कॉस अल्फा वत्ता बीटा, सो तो कॉस अल्फा कॉस बीटा वत्ता हो तो ओछा साइन अल्फा साइन बीटा, तो ना कॉस अल्फा वत्ता बीटा, पछी कॉस अल्फा ओछा बीटा मसो तो कॉस अल्फा कॉस बीटा ओछा से तो वत्ता साइन अल्फा साइन बीटा, हां साइन अल्फा वत्ता बीटा मसो तो साइन अल्फा कॉस बीटा वत्ते मा तो सेम सेम साइन प्लस कॉस अल्फा साइन बीटा, और साइन अल्फा ओछा बीटा मसो तो कॉस अल्फा सॉरी साइन अल्फा साइन बीटा ओछा कॉस अल्फा कॉस बीटा, और टेन अल्फा वत्ता बीटा नी फॉर्मूला शू होती टेन अल्फा वत्ता टेन बीटा छेद मा वन माइनस टेन अल्फा इनटू टेन बीटा। टेन अल्फा माइनस बीटा की फॉर्मूला शू होती हूँ जो बोलो ने त्यारे तमारे साथे साथे मन मा बोलवानी बरोबर समारा शब्दों साथे मैच थाई से ने चेक करवा बरोबर। टेन अल्फा माइनस बीटा की फॉर्मूला शू होती टेन अल्फा माइनस टेन बीटा छेद मा वन प्लस टेन अल्फा टेन बीटा थी बरोबर आ फॉर्मूला थी। બીજું મેં તમને ફરીથી લખાવું છું કોસ સાઈન સાઈન 2a એટલે કે સાઈન સાથે જે ખૂણો હોય તેને અડધા કરવાની ફોર્મ્યુલા હતી આ ખૂણો અડધો કરો તો શું થાય 2 સાઈન ઇનટુ કોસ શું થાય 2 સાઈન a ઇનટુ કોસ a આ ખૂણાને અડધો કરવાની ફોર્મ્યુલા બરાબર sin 2a એટલે સાઈન સાથેનો જે ખૂણો હોય એને અડધો કરવાની ફોર્મ્યુલા શું થાય 2 સાઈન ઇનટુ કોસ a ને બીજું જ્યારે જ્યારે દાખલાની અંદર વચ્ચે ક્યાંક આવું આવી જાય સાઈન એ કોસ એ ત્યારે આપણે મગજમાં આવવું જોઈએ કે અહીંયા બે લગાડવાથી સાઈન 2 એ બની જાય છે બરાબર। માની લો કે તમને કોઈ એમ પૂછે કે કોસ સાઈન 15 ઇનટુ કોસ 15 આના બરાબર કેટલા થાય તો જો સાઈન અને કોસ આવ્યા ખૂણો સરખો છે તો જો આગળ બે હોય તો આ ખૂણો કેવો થઈ જાય ડબલ થઈ જાય તો બે નથી તો આને બે વડે ગુણ્યા 2 sin 15 ઇનટુ cos 15 છેદમાં કેટલા થાય 2 બરાબર રેડી। હવે આ શું થઈ ગયું એ બરાબર કેટલા થાય 15 થઈ ગયા ને એ બરાબર થાય 15 એ 15 કો 15 15 તો 15 2 30 તો શું થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ sin 15 ગુણ્યા 2 15 गुणिया बे कितना दे 30 बराबर sin 30 छेद मा बे ने sin 30 नी वैल्यू कितनी छे sin 30 नी वैल्यू कितनी छे याद छे क्या नहीं sin 30 એટલે पाई बाय 6 1 बाय 2 आ 1 बाय 2 sin 30 नी वैल्यू ने पाछा 2 હતા इक्वल टू 1 बाय 4 चलो એટલે જ્યારે જ્યારે તમારે sin cos નો ગુણાકાર આવે ત્યારે જરૂર પડે તો તમારે આ યાદ રાખવાનું તમે આમ પણ તમારે યાદ રાખી શકો sin a into cos a equal to sin 2a ના છેદમાં બે આમ પણ યાદ રાખવું પડે રાઈટ ખ્યાલ આવ્યો કે નહીં બરાબર હા સર પછી sin 2a ની બીજી પણ ફોર્મ્યુલા દે હવે માની લો કે તમને એમ કે sin a આના ખૂણાને અડધી કરવાની ફોર્મ્યુલા લખવી હોય તો શું આવે તો આ જ આવે કે 2 sin into cos ખૂણો કેવો દે અડધો એના હાફ શું થાય a/2 into a/2 બધી ખબર પડવી જોઈએ હા અને બીજી sin 2a ની ફોર્મ્યુલા હતી યાદ હોય તો 10 માં sin 2a ઇક્વલ કેટલા હતા 2 tan a છેદ માં 1 પ્લસ tan સ્ક્વેર 2 tan a છેદ માં 1 પ્લસ tan સ્ક્વેર આના પરથી આ પણ આપણને યાદ આવવું જોઈએ આના પરથી આ પણ આપણને બરાબર યાદ આવવું જોઈએ બરાબર આ sin 2a ની ફોર્મ્યુલા લખાઈ દીધી cos 2a ની ફોર્મ્યુલા લખાઈ દીધી cos 2a ની કેટલી ફોર્મ્યુલા લખાઈ દીધી 4 લખાઈ દીધી કઈ કઈ તો પહેલા તો cos² sin² કઈ cos² a sin² કઈ cos² a sin² બીજી કઈ હતી તો કે cos હોય તો એ શું થાય 2 cos² a 1 બીજી કઈ હતી 1 2 sin² અને ચોથી કઈ હતી 10 માં હતી 10 માં શું તે માઈનસ હતો 1 tan² a છેદ માં 1 tan² હતી ના ફોર્મ્યુલા અને tan 2a ની એક જ ફોર્મ્યુલા હતી કઈ
टू ए इज इक्वल टू टू टेन ए छेद वन माइनस स्क्वायर। आ खूणा ने हाफ करवानी फॉर्म्यूला हती, लखी लो फटाफट। खेलाई गए मित्र? हेलो, हाँ सर, बराबर लगाई गयो? सर। चलो हवे जे रीते 2a फॉर्म्यूला जोईती m 3a આપ્યા હોય તો બરાબર, એને સીધું યાદ જ રાખજો, એનો એક્સપ્લેન કરતો નથી, એક નું એક્સપ્લેન કરી બતાવીશ, બરોબર એક નું એક્સપ્લેન કરી બતાવીશ। કે cos 3a કેટલા? cos 3a એની ફોર્મ્યુલા છે 3a માંથી a કરવાની, ત્રીજા ભાગનો ખૂણો કરવાનો, કેટલા ભાગનો? ત્રીજા ભાગનો ખૂણો 3a માંથી કેટલા કરવાના? a કરવાના, એની ફોર્મ્યુલા છે cos સાથે પ્રાસ બરો cos 4 cos 2a minus 3 cos a, હા cos 3 ની ફોર્મ્યુલા કઈ છે? 4 cos 2a minus 3 cos a, ને sin 3 એની ફોર્મ્યુલા છે ભાઈ, ઘણી ચોપડીમાં એની જગ્યાએ x પણ મૂકે તો આપણે ગભરાવાની જરૂર નથી, આ ઉલટું થઈ જાય, શું થઈ જાય? ઉલટું, લખલા થાય 3 साइन ए माइनस फोर साइन टू ए, हाँ ने टेन थ्री ए फॉर्मूला से टेन थ्री ए इज इक्वल टू थ्री टेन ए माइनस टेन क्यू ए छेद मा वन माइनस थ्री टेन स्क्वेर। आ फॉर्मूला तुम्हारे बराबर याद रखवानी छे, क्वार्ट मा पण आवी छे, એટલે cot 3 એ ખાલી 10 ની જગ્યાએ cot આવ્યો, કોઈ ફરક નહીં, ચોપડીમાં થોડુંક અલગ આપ્યું છે પણ આપણે એ અલગ કરવાની જરૂર નથી। કેટલા આવશે? 3 cot a માઈનસ cot q a છેદમાં 1 માઈનસ 3 cot square, બરાબર ચોપડીમાં ઉલટો આવ્યો, અહીંથી માઈનસ કોમન કાઢે તો આ આગળ આવી ગયા, આ પાછળ અહીંથી માઇનસ કોમન કાઢ્યા, આ આગળ આવી ગયા, આ પાછળ માઇનસ માઇનસ પ્લસ, એટલે બુકમાં આવી ફોર્મ્યુલા આપી છે કોટ ક્યુ એ માઇનસ થ્રી કોટ એ છેદમાં થ્રી કોટ સ્ક્વેર એ માઇન, આ બુકમાં આપી છે, હું તમને એક પ્રૂફ કરીને બતાવું છું, કોની? કોસ થ્રી એની ફોર્મ્યુલા કેવી રીતે આવે છે, બાકી યાદ રાખવાનું, ધ્યાન રાખજો, વારંવાર એને લખવું પડશે, ઉપયોગમાં લેવું પડે તો યાદ રહેશે। જો cos 3a, 3a ને શું લખાય? a plus 2a લખાય કે નહીં બેટા? 3 ને શું લખાય? a plus 2a લખાય કે નહીં? અને શું લખું? cos a plus 2a, તો શું થઈ ગયું? cos આલ્ફા વત્તા બીટા થઈ ગયું કે નહીં? cos આ આલ્ફા એ એટલે આલ્ફા થઈ ગયો, 2a એટલે બીટા થઈ ગયો, તો cos આલ્ફા વત્તા બીટા ની ફોર્મ્યુલા કઈ છે? તો કે cos alpha cos beta વત્તા છે તો ઓછા sin alpha sin beta, આનો ફોર્મ્યુલા શું થાય? cos a into cos 2a minus sin a into sin 2a, ખ્યાલ આવ? હવે cos 2a ની ફોર્મ્યુલા છે બરાબર, કઈ છે? ચાર ફોર્મ્યુલા છે, કઈ ઉપયોગમાં લેવી એ પણ ઉપયોગ આપણે જવાબ શેમાં જોઈએ? cos માં જોઈએ છે ને, તો cos 2a ની ફોર્મ્યુલા ખાલી cos વાળી, cos 2a ની ફોર્મ્યુલા કઈ હતી? cos square minus sin square 2 cos square a minus 1 1 minus 2 sin square a, અને 10 માં હતી, તો આપણે કઈ લઈશું? cos વાળી, એટલે શું લખો? જો આ cos છે તેના હતી,
आ कॉस ने भाई चुपचाप बेस पड़ा दो चल कॉस सॉरी आ चुपचाप बेसी गयो आनी फॉर्मूला तो दरेक बाळक ने आवडे छे एकला लखाय टू कॉस स्क्वेर ए माइनस 1 माइनस साइन 2 ए ની પણ ફોર્મ્યુલા છે કઈ કઈ તો 2 સાઈન એ ઇન્ટુ કોસ એ ક્લિયર ગુણાકાર કરના તો આબીનો ગુણાકાર શું થાય કોસ એ ઇન્ટુ કોસ સ્ક્વેર એ કોસ ક્યુ એ એકલા દે 2 કોસ ક્યુ એ માઈનસ કોસ એ હં હવે જો અહીંયા ગુણાકાર સાઈન ઇન્ટુ સાઈન સાઈન સ્ક્વેર માઈનસ 2 એકલા દે સાઈન સ્ક્વેર એ ઇન્ટુ કોસ એ સાઈન સ્ક્વેર ને કોસ માં શું લખાય યાદ છે ને નિત્ય સમ સાઈન સ્ક્વેર ઇક્વલ ટુ 1 માઈનસ કોસ સ્ક્વેર અહીંયા શું લખું હું 1 માઈનસ કોસ સ્ક્વેર બાકી એસી તે બધું ઇક્વલ ટુ કોસ ક્યુ એ માઈનસ કોસ એ માઈનસ 2 આ કોસ એનું આગળ લખી નાખો આની ફોર્મ્યુલા કઈ છે 1 માઈનસ કોસ સ્ક્વેર ગુણાકાર કરો 2 કોસ ક્યુ એ માઈનસ કોસ એ આ બેનો ગુણાકાર 2 કોસ એ આ માઈનસ ને આ પ્લસ એટલે માઈનસ 2 કોસ એ આ માઈનસ બંને કેવા થઈ ગયા પ્લસ કેટલા થયા 4 કોસ ઇન્ટુ કોસ સ્ક્વેર એટલે 2 થઈ ગયા 2 કોસ ક્યુ એ 2 કોસ ક્યુ એ વત્તા 2 કોસ ક્યુ કેટલા થયા 4 કોસ ક્યુ એ cos minus cos a minus 2 cos a એટલે કે minus 3 cos a બરાબર યાદ રાખો યાદ રાખો એવું કે યાદ રાખે છે cos માટે 433 યાદ રાખે છે અને sin માટે 343 યાદ રાખે છે cos માટે કેટલા રાખે 43 minus 3 આ એવું પણ યાદ રાખે કેટલા 43 minus 3 અને sin માટે શું રાખે 3 minus 43 ચલો સો કીધું ફરીથી cos માટે શું યાદ રાખે છે 43 - 3 43 - 3 અને sin માટે 3 - 43 બરાબર આ રીતે પણ તમે આને યાદ રાખી શકો આ ફોર્મ્યુલા યાદ રાખવાની તમારે હા સર એટલે cos નું ઊંધું sin હા ઊંધું થાય છે આ બતાવ હા ચલો એટલે એક જ યાદ રાખો એક જ યાદ આ તો એ બી કાકા ભાઈ બસ માની લો કે માની લો કે cos qa આવે બરાબર cos 3 આવે બરાબર આવું તો cos સાથે cos 4 4 આમ જે પેલા 4 બરાબર cos 4 પ્રાંત કોણ છે કે નહીં લખરા દે 4 cos q લખરા દે 4 cos qa એટલે કે ના માઈનસ 3 cos આ યાદ રહી ગયું તો sin નું યાદ રહી ગયું ઉલટું થઈ જાય બરાબર ને ઘણા આવું પણ યાદ આવે કેટલા યાદ 43 માઈનસ એટલે કે 4 cos qa માઈનસ 3 cos અને sin માં શું રાખે 3 માઈનસ 43 લખે 3 sin a માઈનસ 4 sin 2a યાદ રહ્યું કે નહીં હેલો હા આ રીતે પણ યાદ રાખે છે અને પણ યાદ sin cos માટે શું યાદ રાખીશું cos વા કોના માટે sin 3a માટે કોના માટે sin 3a માટે હવે જો cos 2a ના મે તમને 3 4 સૂત્ર લખાવ્યા એના પરથી ખૂબ અગત્યના સૂત્રો ખાસ કરીને 12મા માં ઉપયોગી થાય એવા સૂત્રો આવે છે ધ્યાન રાખજો હ કયા ફરીથી cos 2a પરથી મળતા સૂત્રો કયામાં ઉપયોગી છે 12મા ધોરણમાં ઉપયોગમાં આવે એવા સૂત્રો છે બરાબર ચાલો ફરીથી લખો જો cos 2a બરાબર શું લખાયું મે cos 2a બરાબર શું લખાયું એક લખાયું 2 cos સ્ક્વેર a માઈનસ હવે માની લો તમારે cos સ્ક્વેર ની કિંમત જોઈએ તમે શું કરો cos સ્ક્વેર ની કિંમત જોઈએ તમે શું કરો બોલો તો કે માઈનસ ને ક્યાં લઈ સામે લઈ જાઉં યસ કે નો એટલે શું થાય 2 cos સ્ક્વેર એકલા થાય -1 સામે જાય તો 1 + cos² થાય કે નહીં જો
થઈ કે નહીં અને પછી શું લખાય આની વેલ્યુ જોતી હોય તો માઇનસ અને ક્યાં લઈ જાઓ સામે લઈ જાઓ લગડા થાય 1 પ્લસ cos 2a ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે મિત્રો ધ્યાન રાખજો કારણ કે cos સ્ક્વેર નું જ્યાં સુધી cos અને sin પર ઘાત હોય ને મિત્રો ત્યાં સુધી સંકલન થાય એટલે જ્યારે જ્યારે cos સ્ક્વેર a નું સંકલન આવે ત્યારે આ સૂત્ર તમારે મૂકવું cos અને sin ની ભેગી ઘાત હોય ત્યારે અને આમ પણ 1 plus cos 2 એટલે મગજમાં આવું છે 1 plus cos 2 એ એટલે cos 2 cos સ્ક્વેર એ ખ્યાલ આવ કે નહીં અથવા તો આમ પણ લખાય 1 cos સ્ક્વેર બરાબર કેટલા લખાય cos સ્ક્વેર a બરાબર 1 plus cos 2 a by 2 ખાસ યાદ રાખજો આના પરથી સૂત્ર બન્યું છે પછી બીજું cos 2 a cos 2 a નું બીજું એક સૂત્ર તો કયો હતો 1 minus 2 sin સ્ક્વેર હતું ને બરાબર હવે મારા sin સ્ક્વેર ની કિંમત જોતે શું કરો આને ઉચકીને ક્યાં લઈ આવો સામે લઈ પ્લસ થઈ જાય અને cos 2 ને ઉચકીને આ બાજુ લઈ આવો એટલે તે માઇનસ થઈ જાય એટલે શું થશે 2 sin સ્ક્વેર a બોલ કે આ 1 minus cos 2 a એટલે 1 minus cos 2 a આવે ત્યારે આપણે દિમાગમાં આવવું જોઈએ કોને માગ્યા છે તો કે કોનું સૂત્ર માગ્યું છે આ તો કે sin સ્ક્વેર 2 sin સ્ક્વેર લખ્યા છે બેને છેદમાં લઈ જાઓ તો આમ પણ થાય sin સ્ક્વેર a equal to 1 minus cos 2 a છેદમાં 2 હં ખ્યાલ આવ્યો કે નહીં હેલો હા સર પછી જો તમે sin સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a કરો કેટલા કરો sin સ્ક્વેર a છેદમાં cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર a કેટલા છે sin સ્ક્વેર નું સૂત્ર કહો sin સ્ક્વેર એટલે 1 minus cos ખૂણો ડબલ આ તૈયાર sin સ્ક્વેર મતલબ 1 minus ખૂણો ડબલ છેદમાં 2 cos સ્ક્વેર મતલબ 1 plus cos sin સ્ક્વેર મતલબ 1 minus cos જ્યારે ઘાત વધે ને ત્યારે ખૂણો અડધો થાય એટલું યાદ રાખો શું સરવાળાનો ગુણાકારમાં કન્વર્જન થાય એટલે ઘાતમાં વધારો થાય ત્યારે ખૂણો અડધો થાય અને ઘાતમાં ઘટાડો થાય ત્યારે ખૂણો ડબલ થાય આ દિમાગમાં ફિટ કરી લેવાનું હ આગળ થાય 1 minus cos 2 a એના છેદમાં 2 છેદમાં આગળ થાય 1 plus cos 2 a છેદમાં 2 ના છેદમાં 2 ઉડી ગયા આ શું લખ્યું છે ખબર છે તમને sin સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર શું કહેવાય sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર sin ના છેદમાં cos 10 એટલે શું લખો tan સ્ક્વેર લખ્યું છે ને એટલે tan સ્ક્વેર શું લખ્યું છે tan સ્ક્વેર બરાબર કેટલા થયા 1 minus cos 2 a છેદમાં 1 plus cos 2 ક્લિયર હેલો હા સર cot વર્ગ એ લખો શું લખાય cot વર્ગ એ તો વ્યસ્ત થઈ જાય આ ઉપર જતું રહે નીચે જતું રહે શું થાય બે હવે સૂત્રને યાદ રાખવાના છે હવે જો ખૂબ એટલે ખૂબ અગત્યના બીજા સૂત્ર પર પણ સૂત્ર પર ચાલશે પછી દાખલા આવશે ને એટલે બધા સૂત્ર ને એક 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 ઉપર રિવાઇઝ કરતો જઈશ બરાબર એટલે ઓટોમેટિક તમને એ સૂત્ર યાદ આવશે હવે જો ફરીથી cos આલ્ફા વત્તા બીટા નું સૂત્ર લખાવું છું cos આલ્ફા વત્તા બીટા કેટલા થાય તો કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા વત્તા છે તો ઓછા sin આલ્ફા ઇન્ટુ sin બીટા થાય કે નહીં બેટા બરાબર તો cos આલ્ફા માઇનસ બીટા શું થાય શું થાય તો કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા વત્તા
साइन अल्फा इनटू साइन बीटा थाय के ने बेटा बराबर हां सर अब आ बे नो सरवाळो करनो सु करना को बे ने जोड़ी दो अब ये ना सरवाळो करो तो अब सु दियो cos अल्फा वत्ता बीटा वत्ता cos अल्फा ओछा बीटा देन डाबी बाजू नो सरवाळो करो इक्वल टू અહીંયા સરવાળ કરો તો આપણને કેન્સલ આઉટ થશે બેટા થશે ને હા શું વધ્યું cos α cos β cos α cos β કેટલી વાર થયા બે વાર એટલે શું થાય 2 ટાઈમ cos α into cos β આ શું છે સરવાળાને સેમા ફેરવવાના ગુણાકારમાં ફેરવવાના સેમા ફેરવવાના બરાબર તો બાદબાકી કરો શું થાય બાદબાકી કરો તો શું થાય જો આ શું કરી સરવાળો કરો શું કર્યું સરવાળો કરતા શું કર્યું પછી સૂત્રની લિંક બતાવો કે તે યાદ રાખો તો કેવી રીતે આવે છે તમને બતાવવા જઈ રહ્યો બરાબર તો જો હવે એની બાદબાકી કરો મારે શું માઈનસ કરવા પડે કે આગળ આ માઈનસ ને આ પણ કેવો થાય માઈનસ થાય ને કે બાદબાકી કરો બરાબર ખ્યાલ આવે આ એમ આ માઈનસ થાય આ માઈનસ થાય આ માઈનસ શું થયું યાર cos આલ્ફા વત્તા બીટા માઈનસ cos આલ્ફા માઈનસ બીટા થયું इज इक्वल टू आ प्लस आ माइनस बे उड़ी गया बरोबर आ माइनस बे हरता बे समान छे એટલે माइनस 2 टाइम sin अल्फा इनटू sin बीटा ठीक है बरोबर એટલે cos cos વત્તા cos શું થાય 2 cos cos શું દેવું cos વત્તા cos કેટલા થાય 2 cos cos એક વાર બે નો સરવાળો છેદમાં બેસે આ બે નો સરવાળો કરો શું થાય 2 આલ્ફા થાય ને છેદમાં બેસે એક વાર બાદબાકી છેદમાં બે થાય બરાબર ભાઈ બધા સૂત્ર આવશે બરાબર એ જે sin માં કરો હું કોના ક્ષમા કરું sin આલ્ફા વત્તા બીટા પછી ફટાફટ બધા સૂત્ર લખો આ આ યાદ રહે કે ન રહે ની માત્ર સાથે મતલબ કે આના રિઝલ્ટો તમારે યાદ રાખવા sin આલ્ફા વત્તા બીટા કેટલા છે sin આલ્ફા cos beta वत्ता cos alpha sin beta से मैं sin alpha minus beta कितना से sin alpha minus beta हाँ इन्हीं पहला एक वस्तु को नहीं कराई दो सूत्र ने व्यवस्थित करवा बात है जो है ये देना है मान लो कि alpha वत्ता beta इन्हें ये करो बरो અને આલ્ફા માઈનસ બીટા ને શું કહી દો બી તમે આપીનો સરવાળો કરો શું થાય એ વત્તા બી કેટલા થાય કોણ કહેશે મને 2 આલ્ફા થાય થાય કે નહીં પ્લસ બીટા માઈનસ બીટા બરાબર આલ્ફા કેટલા થાય તો કે એ વત્તા બી બાય 2 હવે બાદબાકી કરો શું કરો એ માઈનસ શું થાય આલ્ફા વત્તા બીટા માઇનસ આલ્ફા વત્તા બીટા 2 બીટા થાય યસ કે નો હા સર તો બીટા કેટલા થયા એ માઇનસ બી બાય 2 ચાલો એ મૂકી દો અહીંયા મૂકો આ સૂત્ર શું કન્વર્ટ થશે અહીંયા તો કે cos આલ્ફા વત્તા બીટા કેટલા થશે એ વત્તા cos આલ્ફા માઇનસ બીટા કેટલા થશે તો કે બી આ બી a is equal to 2 cos alpha કેટલા આવ્યા તો કે a plus b by 2 into કોણ છે cos beta કેટલા આવ્યા a minus b by 2 ખ્યાલ કરે એટલે cos વત્તા cos શું થાય 2 cos cos ખૂણો શું થાય એક વાર બે નો સરવાળો છેદમાં બે એક વાર બે ની બાદબાકી છેદમાં બે બરાબર આ સૂત્ર શું થશે અહીંયા तो क्या cos a minus cos b is equal to कितना दवाना तो क्या minus 2 sin कितना दाई a plus b by 2 into sin a minus b by 2 ना cos वत्ता cos हो दाई 2 cos cos रेडी ना cos ऊंचा cos हो दाई minus 2 sin sin ખ્યાલ આવે કે નહીં cos વત્તા cos શું થાય 2 cos cos ને ખૂણો કેટલો આવે
सरवाळा माथी बादबाकी मां जाओ और सरवाळा माथी गुणाकार मां जाओ तो आगळ बे आव्या ने एक वार सरवाळो छेद मां बे एक वार बादबाकी छेद मां बे बरोबर એટલે અહીંયા પણ એવું થયું બસ સાઈન ની વાત કરો કોની વાત કરો હું સાઈન એ શું કર્યું બાદબાકી કોની વાત કરું સાઈન જો સાઈન આલ્ફા વત્તા બીટા શું થાય સાઈન આલ્ફા વત્તા બીટા કેટલા થાય તો સાઈન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઈન બીટા અને સાઈન આલ્ફા ઓછા બીટા કેટલા થાય તો કે સાઈન આલ્ફા cos बीटा माइनस cos अल्फा sin बीटा હવે આનો સરવાળો કરો શું કરો શું કરો સરવાળો કરો તો સરવાળો શું થાય આનો સરવાળો કરો તો શું થાય sin अल्फा प्लस बीटा વત્તા sin अल्फा माइनस बीटा તો સરવાળો કરો તો આપણે ઉડી ગયા હે ને cos अल्फा cos बीटा माइनस cos अल्फा પર ઉડી આ કેટલી વાર ત્યાં બે વાર ત્યાં ટુ ટાઈમ ધીસ ઇઝ ટુ ટાઈમ is equal to 2 sin alpha sin beta alpha vatta beta kitla ache to a alpha minus beta kitla ache to b to yesu lako sin a plus sin b is equal to alpha kitla aavya a plus b by 2 to sin a plus b by 2 ya cos avse kem koi bolyo nahi cos se jo કરા થાય તો કે cos a - b / 2 આ બે ની બાદબાકી કરો તો સરવાળો શું કરતા વસુ કરો બાદબાકી બાદબાકી તો આ માઈનસ થાય આ માઈનસ થાય આ પ્લસ થાય બરોબર ને એટલે આ બને ઉડે આ બે વાર થાય શું થાય sin अल्फा वत्ता बीटा माइनस साइन अल्फा ओछा बीटा कितनी बार त्या तो टू टाइम कॉस अल्फा साइन बीटा साइन अल्फा वत्ता बीटा कितना से ए साइन ए माइनस साइन बी इज इक्वल टू टू कॉस अल्फा कितना से इनटू साइन હવે જે કહો એના પર ધ્યાન આપો માનો આજે શું કે નહીં હા હવે જો આ બે સૂત્ર જો સો દ્યુ c + c દ્યુ ને c + c કેટલા દે c + c એટલે કેટલા દે 2cc દે c - c કેટલા દે - 2 s s અહીંયા શું થયું જો s + s કેટલા થયા s + s બરાબર કેટલા થાય 2 sin into cos એટલે sc ને s - s કેટલા થાય તો કે s - s કેટલા આવે તો કે 2 cs એટલે કે હવે જો તમને આ બે ની બસ સરવાળો બાદ મે કીધા આ સૂત્રને આ સૂત્રમાં સરવાળા બાદબાકી કરવા જશો તો કોઈ મેળ પડશે નહીં એટલે સરવાળો કે બાદબાકી કેવા સૂત્ર વચ્ચે હોય સમાન વચ્ચે હોય કોની વચ્ચે હોય સમાન કે બંને કોસના સરવાળા હોય કે બંને કોસની બાદબાકી હોય બરાબર કે બંને સાઈનના સરવાળા હોય કે બે સાઈનની બાદબાકી હોય જો બે કોસના સરવાળા તો શું આવે 2 cos cos બે સાઈનની બે કોસની બાદબાકી તો શું આવે માઈનસ 2 સાઈન cos હોય ને ત્યારે બંને સરખા આવશે cos નો સરવાળો હોય તો બંને cos cos ની બાદબાકી હોય તો બંને sin જ્યારે sin હશે ત્યારે અલગ અલગ આવશે જો sin વગર કેવો હશે અલગ અલગ આવશે બરાબર sin વત્તા હશે ત્યારે sin આગળ cos પાછળ અને ઓછા હશે ત્યારે cos આગળ sin પાછળ બરાબર લખી લો ભાઈ બધા સૂત્રને હું તમને એક સાથે સમજાવું છું પછી એના દાખલા લઈએ આપણે થોડી વધારે ખબર પડે
કીધું કે સરવાળો કે બાદબાકી હોય ત્યારે કેવા હોય? સરખા સરખા. સરવાળા સૂત્ર કયા સૂત્ર? બંને કોસ નો સરવાળો હોય કા બંને સાઈ નો સરવાળો હોય, કા બંને કોસ ની બાદબાકી હોય કા બંને સાઈ ની બાદબાકી. બંને કોસ હોય ત્યારે સરખા આવે, સરવાળામાં કોસ કોસ આવે, બાદબાકીમાં માઇનસ સાઈન સાઈન આવે. અલગ અલગ હોય એટલે બે સાઈન હોય તો અલગ અલગ આવે, બે સાઈન હોય તો શું આવે? અલગ અલગ આવે, કોસ સાઈન આવે. પણ જો વધતા હોય તો આગળ સાઈન ને ઓછા હોય તો પાછળ સાઈન. એટલે આવતું થઈ ગયું, જો આવતું થઈ ગયું શું થયું? સી પ્લસ સી, સી માઇનસ સી, એસ પ્લસ એસ, એસ માઇનસ એસ. આ રીતે યાદ રાખવાનું છે. બરાબર, કેટલા આવશે? બંને કોસ છે, સરવાળો છે, તો ટુ સી સી. સરવાળામાંથી ગુણાકારમાં જાઓ ત્યારે આગળ બે આવે ને ખૂણાને બે વડે ભાગવા પડે. બંને કોસ છે ને ઓછા છે, અહીંયા થોડો ફેરફાર છે, માઇનસ ટુ એસ એસ આગળ માઇનસ આવે છે. બરાબર, અહીંયા બંને સાઇન છે, સાઇનમાં કેવું આવે? અલગ અલગ આવે. કેવું આવે? અલગ અલગ. અલગ અલગ આવે તો કઈ રીતનું? તો કે વધતા હોય તો આગળ સાઇન પાછળ કરે ટુ એસ સી, ને ઓછા હોય તો આગળ કોસ પાછળ સાઇન. જો ફટાફટ સૂત્રો બનશે, જો સૂત્રો લખાય ને. અને ખૂણો શું થાય? ખૂણાનો એક વાર સરવાળો ભાગ્યા બે, એક વાર બાદબાકી ભાગ્યા બે. આવું કે કોસ એ વત્તા કોસ બી શું થાય? સી પ્લસ સી, ટુ સી સી, એટલે કેટલો થાય? ટુ કોસ ઇન્ટુ કોસ. અહીંયા શું લખવાનું? તો એકવાર સરવાળો એ વત્તા બી, પણ સરવાળામાંથી ગુણાકારમાં ગયા ને ત્યારે અહીંયા બી આવે તો બી વડે ભાગવાનું, એક વાર બાદ બાકી. ક્યું ક્લિયર? યસ કે નો? હા સર. અલગ અલગ માં નહીં થાય, અલગ અલગ અસર થશે નહીં. માનો કે કોસ એ માઇનસ કોસ બી, તો સી માઇનસ સી, સી માઇનસ સી એટલે માઇનસ ટુ એસ એસ, સી માઇનસ સી એટલે માઇનસ ટુ એસ, એટલે કોણ? સાઈન ઇન્ટુ સાઈન. એક વાર સરવાળો છેદમાં બે, એક વાર બાદબાકી છેદમાં બે. ક્લિયર? પછી સાઈન એ પ્લસ સાઈન બી, સાઈન એ પ્લસ સાઈન બી. સાઈન છે તો શું અલગ અલગ આવે? કા કોસ સાઈન આવે, કા સાઈન કોસ આવે, પણ વધતા છે તો સાઈન આગળ આવશે. એટલે પેલા થાય ટુ સાઈન, એકવાર સરવાળો છેદમાં બે, એકવાર. યસ કે નો? પછી સાઈ એ માઇનસ સાઈન બી અલગ અલગ આવશે, માઇનસ એટલે કોસ આગળ આવશે, ટુ કોસ. થઈ ગયો ક્લિયર? જે રીતે સરવાળામાંથી ગુણાકારમાં જાઓ, એ રીતે ગુણાકારમાંથી સરવાળામાં જવું પડે કે નહીં? બરાબર, ગુણાકારમાંથી સરવાળામાં જવા માટે આગળ બે ફરજિયાત હોવા જોઈએ, ન હોય તો બે લગાડી દેવાના, ઉપર નીચે બે વડે ગુણી નાખો. એટલે ઉલટા સૂત્ર આવું પણ થશે. હવે જો ટુ સી સી, ટુ એસ એસ, ટુ એસ સી, ટુ સી એસ. જો સરખા હોય તો કોસ આવે, અલગ અલગ હોય તો સાઈન. ક્લિયર? સરખા હોય તો કોણ આવે? કોસ. ગુણાકારમાં અલગ અલગ હોય શકે, સરખા હોય તો કોણ આવે? કોસ. અલગ અલગ હોય તો કોણ આવે? સાઈન. બંને કોસ હોય તો કોસ તો સરવાળો, બંને સાઈન હોય તો ઉલટું, પણ સાઈન નો સરવાળો પર કોસ નો બાદબાકી. અલગ અલગ હશે તો બંને સાઈન આવશે, સાઈન આગળ હશે તો વચ્ચે પ્લસ આવશે, ને સાઈન પાછળ હશે તો વચ્ચે માઇનસ આવશે. શું થાય? ટુ સી સી. શું થાય? સી પ્લસ સી. આમાં થોડો ફેરફાર, માઇનસ સી પ્લસ સી. અહીંયા શું આવશે? અલગ અલગ છે તો સાઈન સાઈન આવશે, સાઈન સાઈન. આગળ સાઈન છે તો વધતા, અહીંયા પણ અલગ અલગ છે તો સાઈન સાઈન.
આગળ cos છે તો ઓછા ક્લિયર ને ખૂણો 2 વડે ભાગાકાર થશે નહીં એટલે આવા સૂત્ર બનશે જો 2 cos a into cos b 2 sin a into sin b 2 sin a into cos b 2 cos a into sin b જો સૂત્રને યાદ કરો બરાબર મનોમન યાદ કરો આ કેવા છે સરખા છે તો cos આવે cos છે સેમ છે તો વત્તા શું થાય cos પણ આગળ બે હોવા જરૂરી છે બે ન હોય તો આપણે શું કરીશું ઉપર નીચે બે બે વડે ગુણીશું cos અહીંયા માત્ર સરવાળો તો બે વડે ભાગાકાર એમ બે હોય ને તો બે વડે ભાગવાની જરૂર નથી a plus b જે આપણે આગળ આ સૂત્રમાં આવી ગયું છે વત્તા cos a minus b બંને sin છે તો cos આવશે પણ આગળનો cos minus આવશે જો આગળનો cos કેવો આવશે minus શું લખાશે minus cos a plus b વત્તા cos અહીંયા જો અલગ અલગ છે તો sin આવશે પણ sin આગળ છે તો વચ્ચે plus આવશે શું થાય sin a plus b વત્તા sin a minus b આ પણ અલગ અલગ છે તો બંને sin આવશે પણ cos આગળ છે એટલે આગળ વચ્ચે ઓછા આવશે ગણા થાય sin a plus b minus sin a minus b આ આપણા માટે કેવું છે ખૂબ જ ઉપયોગી છે આ વસ્તુ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે આ સૂત્ર મેં તમને સાબિત પણ કરાવ્યા કેવી રીતે આવે છે બરાબર આ સૂત્ર મેં તમને સાબિત પણ કરાવ્યા 5 મિનિટ માટે તમને સમય આપું છું ધ્યાનથી રીડિંગ કરો બરાબર 5 મિનિટ માટે તમને સમય આપું છું ધ્યાન દઈને सूत्र ने जो छे लखेला लखेला छे सूत्र आटलू जो करे आटलू जो बरो आटलू जो भाई आ तो ऑटोमेटिक याद रही जैसे आ तो ऑटोमेटिक याद रही जैसे तो अबे आटलू याद रखो उसे खास ये आटलू ध्यान रखो सर्वाला माती गुणाकार मा जाई से ત્યારે આગળ બે આવે છે અને ખૂણો બે વડે ભાગાકાર થાય છે ગુણાકાર માંથી સરવાળામાં જ્યારે જઈએ છીએ ત્યારે આગળ બે હોવા જોઈએ અને ખૂણાને બે વડે ભાગાકાર કરાય નહીં આગળ વાળામાં સરવાળો હોય પાછળ વાળો બાદબાકી આવે અને સરવાળા બાદબાકી સરખા સરખાની વચ્ચે થાય બંને કોસતા સરવાળો તો કોસ કોસ બંને કોસથી બાદબાકી તો માઇનસ ટુ સાઇન સાઇન બંને સાઇન નો સરવાળો તો 2 સાઇન કોસ બે સાઇન ની બાદબાકી હોય તો બંને સાઇન ની બાદબાકી હોય તો 2 કોસ સાઇન ગુણાકારમાં ગમે તે હોઈ શકે બે સરખા પણ હોઈ શકે બે અલગ અલગ પણ હોઈ શકે પણ ગુણાકારમાં આગળ બે હોવા જોઈએ આગળ બે હોવા ગુણાકારમાં આગળ બે હોવા જોઈએ બે ન હોય તો અંશ અને છેદને બે વડે ગુણવાના બરાબર બંને સરખા હોય તો cos આવે બંને અલગ અલગ હોય તો sin આવે એટલે બંને cos હોય તો cos વત્તા cos બંને sin હોય તો minus cos plus cos અલગ અલગ હોય ને sin આગળ હોય તો sin plus sin ને અલગ અલગ હોય cos આગળ હોય તો sin minus sin ક્લિયર જોઈએ આપણે દાખલા નીચેના સરવાળાને ગુણાકારમાં ફેરવો બરાબર શું કહે
સરવાળા ને ગુણાકારમાં ફેરવવાનું કીધું છે તો સીધી વાત છે, કા તો બે કોસ આપશે અથવા તો બે શું આપશે સાઈન. જો પેલો સાઈન થીટા વત્તા સાઈન થ્રી થીટા કોસ ફાઈવ થીટા માઇનસ કોસ ટેન થી. साइन फाइव थीटा बाई टू माइनस साइन सेवन थीटा बाई टू कॉस इलेवन थीटा बाई टू प्लस कॉस फिफ्टीन थीटा बाई टू. પેલો કોણ છે s plus s, s plus s કેટલા છે, બંને sin માં સરવાળો હોય તો અલગ અલગ આવે, આગળ sin આ પાછળ cos, s plus s કેટલા છે 2sc હે ને, કેટલા થશે અહીંયા is equal to 2 sin, પેલા b નો સરવાળો છેદમાં 2 પછી બાદબાકી છેદમાં 2, ખ્યાલ છે ને, પેલા b નો સરવાળો છેદમાં 2 બોલો સૂત્ર સાઈન થીટા પ્લસ સાઈન થ્રી થીટા શું આવશે બોલો, એસ પ્લસ એસ મનમાં બોલો, એસ પ્લસ એસ ટુ એસ સી થીટા માઇનસ 3 થીટા માઇનસ 2 થીટા ના છેદમાં 2 ધ કોસ માઇનસ થીટા, કોસ કેવો વિધેય યુગ્મ વિધેય તો માઇનસ ગાયબ થઈ જાય, એટલે થાય 2 sin 2 થીટા ઇનટુ cos થીટા. ખ્યાલ આવ્યો કે નહીં? હા સર. બીજો દાખલો cos 5 થીટા માઇનસ cos 10 થીટા, c માઇનસ c cos હોય તો સરખા આવે, પ્લસ હોય તો બે ક્રોસ આવે, માઇનસ તો બે સાઈન આવે, c માઇનસ c શું છે માઇનસ 2s છે ને, એટલે આવશે માઇનસ 2s એટલે cot sin 2 નો સરવાળો છેદમાં 2 કેટલા થાય 5 થીટા વત્તા 10 થીટા છેદમાં 2 ઇનટુ sin કેટલા થાય 5 થીટા માઇનસ 10 થીટા છેદમાં 2 5 ને 10 15 15 થીટા બાય 2 તો એમાં જ રહી માઇનસ 2 સાઈન કેટલા થયા 15 થીટા બાય 2 અહીંયા શું થયો સાઈન 5 માંથી 10 જાય તો માઇનસ 5 માઇનસ 5 થીટા બાય સાઈન અયુગ્મ વિધેય છે માઇનસ 12 આવશે આ માઇનસ ભેગો થઈને શું થશે પ્લસ છેલ્લો જવાબ શું થયો 2 sin 15 theta by 2. હવે તમે આ બે બે ઉડે નહી ધ્યાન રાખજો, આ તો sin નો ખૂણો છે ગુણાકાર નથી, ધ્યાન રાખજો ઘણા છોકરા બે બે ઉડાડી દે ક્યો ક્યો બે બે ગયા, હા એવું નહી કરતા, એવું કરવાનું નથી કારણ કે આ તો ખૂણો છે, આન્સર શું આવ્યો 2 sin 15 theta by 2 into sin 5 theta by 2. ને પ્રેક્ટિસ કરશો એટલે વચ્ચેનું સ્ટેપ પછી તમારે લખવું પડશે નહીં, ડાયરેક્ટ મૌખિક કરી લેવાનું, ન ખબર પડે તો રફમાં કરી લેવાનું પણ બને ત્યાં સુધી મૌખિક કરવાનું. બરાબર, ત્રીજો દાખલો જુઓ, ત્રીજો દાખલો કેટલા છે sin 5 theta by 2 minus sin ચલો s માઇનસ s કેવું સૂત્ર છે બંને સાઈન
बनने साइन क्यों सूत्र से टू सी एस हाँ टू सी एस बस प्रदाय टू सी अट्ठे कॉस पहला बी नो सर्वालो छेद में आ गए ये पांच थीटा बाय टू प्लस सेवन थीटा बाय टू छेद में कितना बी क्लियर टू सी एस एस अट्ठे कॉन साइन सो दाय पांच थीटा बाय टू माइनस सेवन थीटा बाय टू छेद में आ गए आ सरवाळो केटलो थाय आ छेद में आवे तो नीचे आवी गया जो अहीं देखो कोई लखू छु आ 5 थीटा प्लस 7 थीटा छेद में 2 હતા અને આ 2 નો લસાઅ નીચે આવ્યો કે નહીં તો ઉપર કરા દે 5 ને 7 12 બરાબર કરા દે 12 થીટા ના છેદ માં 4 બરાબર કરા દે થીટા દે તો અહીંયા શું આવશે 3 થીટા ક્લિયર બરાબર આ શું થશે જો तो के 5 थीटा माइनस 7 थीटा आ बे हता भूल न थाय ना लसा ना बे 5 थीटा माथी 7 थीटा जाय तो माइनस 2 थीटा કેટલા બરાબર માઈનસ 2 થીટા ના છેદ માં બે 2 2 છેદ માં 4 છે ને 2 2 ગયા કરા દે માઈનસ થીટા બાય 2 તો અહીંયા આન્સર શું આવ્યો આ સ્ટેપ વધારો ને આવું મૌખિક કરો અથવા તો રફ માં કરો કરા દે 2 cos આ કેટલા આવ્યા 3 theta into sin આ કેટલા આવ્યા minus theta by 2 પર sin કેવું છે મિત્રો અયુગ્મ છે તો minus ને બહાર કાઢી નાખે બરાબર minus 2 cos 3 theta into sin theta by 2 2 2 cancel થશે કે નહીં થાય આ 2 2 કેન્સલ થશે કે નહીં થાય નહીં થાય નહીં થાય વાય રીઝન શું કે આ તો એનો ખૂણો છે ગુણાકાર નથી શું છે ખૂણો છે ગુણાકાર નથી ક્લિયર થયું કે નહીં બરાબર જો આગળ થોડા દાખલા લઈએ બરાબર સમજ પડી કે નહીં હા સર પડી આ દાખલા ફરીથી જાતે કરીને હોમવર્ક માં મૂકો ના હોમવર્ક ના 3 માર્ક છે ધ્યાન રાખજો કેટલા કેટલા માર્ક છે ને તમારે 12 વાગ્યા પછી તો ગેપ પડે છે ને અત્યારે મોકલી જવાનું તો હું મોકલી દઈશ હું ત્રિકોણમિતિ બહુ મસ્તીનો ચેપ્ટર છે ને બડા હા સર મજાનો ચેપ્ટર છે ત્રિકોણમિતિ કે નહીં સર ચોથો દાખલો બાકી હતો ને કયો ચોથો દાખલો તમે લખેલા તો તમે ત્રણ જ કરાયા ચોથો કર ના કર જાતે ભૂલી ગયો થઈ જાય કે નહીં થાય જાતે રકમ હું હતી મેં ભૂલી ગયો રકમ તો હોય તો બરાબર ફોટા મોકલી દો હું શું કરું ફોટા મોકલું છું તમને હા cos 55 ડિગ્રી આપણે ચોકડીમાં દાખલા છે દીવડા બહુ ઓછા cos 65 ડિગ્રી વત્તા cos 175 ડિગ્રી એક પેલો દાખલો કિંમત શું કરે શું કરે કિંમત હા પછી છે sin 5π/2 - cos 5π/2 એની વેલ્યુ શું કરી છે હા પછી ત્રીજો દાખલો cos 7 છેદ માં cos 5 sin 7 - sin 5 બરાબર તમારે સાબિત કરવાનું છે cot
साबित करो, शू करो सर, પછી ચોથો દાખલો છે cos sin 65 ડિગ્રી plus cos 65 ડિગ્રી is equal to તમારે પ્રૂવ કરવાનું છે root 2 into cos 20 ડિગ્રી. આ ઈઝી એક્ઝામ્પલ છે, જો પંચાવન ડિગ્રી વત્તા કોસ 65 ડિગ્રી વત્તા કોસ, આપણું ધ્યાન બધે જોવું છે બને ત્યાં સુધી ખૂણો કેટલો હોય છે 90 ની અંદર, તા કેટલા 175 છે, 175 ને શું લખાય 180 માઇનસ 5 લખાય કે નહીં, 180 એટલે શું કહે પાઈ, ચેન્જિંગ નોન ચેન્જિંગ બોલો આવ્યું કે નહીં, જો હેલો આન્સર લખાય 180 ઓછા પાઈ, આ શું થયું સી પ્લસ સી થયું ના, આ શું થયું સી પ્લસ સી, સી પ્લસ સી 2 સી સી, અહીંયા શું થાય સી પ્લસ સી 2 સી સી 2 કોસ, પેલા શું થાય 2 નો સરવાળો છેદમાં 2, 2 નો સરવાળો કરો તો કેટલો થાય 120 છેદમાં 2 કેટલા થયા 60 ડિગ્રી ઇન્ટુ કોસ, શું થાય 2 ની બાદબાકી છેદમાં 2, 2 ની બાદબાકી કરો કેટલા થાય માઇનસ 10, માઇનસ 10 ના છેદમાં 2 કેટલા થયા માઇનસ 8 ડિગ્રી, ક્લિયર યસ કે નો, પ્લસ આને શું લખાય કોસ, આ તરત કે આને શું લખાય 180 ડિગ્રી ઓછા 5 ડિગ્રી, sin 60 1/2, sin 60 કેટલા થાય 1/2 આ 2 ઇન્ટુ 1/2, કોસ કેવો વિધેય છે, કોસ કેવો વિધેય છે યુગ્મ વિધેય એટલે માઇનસ જતા રહે ઇન્ટુ કોસ 5 ડિગ્રી વત્તા 180 ક્યાં મળે તમને આ પાઈ થયું ને ચેન્જિંગ પર કે નોન ચેન્જિંગ પર, પાઈ નોન ચેન્જિંગ, નોન ચેન્જિંગ કોસ નો કોસ જ રહેશે યસ કે નો, બરાબર આ કયું બિંદુ છે 180 એટલે એડેસ બિંદુ, એડેસ માં માઇનસ કરો એટલે કે જો બીજા ચરણ માં જાવ બીજા ચરણ માં કોસ કેવું છે માઇનસ, આ શું તો માઇનસ કોસ 5 ડિગ્રી, આ 2 2 ઉડી ગયા, આગળ આ કોસ 5 ડિગ્રી માઇનસ કોસ કોસ 5 ડિગ્રી ઇક્વલ થઈ ગયા, તો આન્સર શું થઈ ગયો 0, હા એક્ઝામ પાછા લખે મોકલી દેવાનો. બીજો દાખલો જો કેટલા છે sin 5 pi by 12 માઇનસ કોસ, તમને એમ થાય સર તમે તો અમને સરવાળો કે બાદબાકી હોય ત્યારે બંને સરખા હોય એવું જ કીધું હતું, તમે તો અહીંયા અલગ અલગ લખ્યા છે તો હોય અલગ અલગ, પણ જો કોસ આપ્યું હોય કોસ થીટા ને શું લખાય સાઈન પાઈ બાય 2 માઇનસ થીટા લખાય કે ન લખાય, કોસ થીટા ને શું લખાય સાઈન પાઈ બાય 2 માઇનસ થીટા લખાય કે ન લખાય, એનો મતલબ એ કે જ્યારે અલગ અલગ હોય ત્યારે એક કોસ ને સાઈન માં ફેરવો અથવા તો સાઈન ને કોસ માં ફેરવો, એક ને ફેરવો કોને, તો ચાલો આ સાઈન છે હું કોસ માં લખું, શું લખું કોસ માં લખું શું લખાય પાઈ બાય 2 માઇનસ 5 પાઈ બાય 2, ક્લિયર લખાય કે ન લખાય રીતે, હેલો બરાબર, કેમ એવું કર્યું કે બાદબાકી હતા તો વચ્ચે બંને વિધેય કેવા હોય છે એક સરખા હોય છે, કેવા હોય છે પણ અહીંયા કેવા હતા અલગ અલગ હતા, અને આને લખવાનું નહીં, આ કોસ તમે સાઈન માં નહીં કરાવો ને અંદર માઇનસ કોસ, આ કેટલા થયા પાઈ બાય 2 માઇનસ 5 પાઈ બાય 2, અહીંયા રફમાં કરવાનું પાઈ બાય 2 માઇનસ 5 પાઈ બાય 2, એલસીએમ કેટલો હશે 12, અને 12 આપણે 6 વડે મલ્ટીપ્લાય થાય તો 6 મળે 6 પાઈ માઇનસ 5 પાઈ કેટલા થયા પાઈ, દાખલા દવાના કોસ π
पाई बाय 12 माइनस कॉस। ओके ख्याल आयो यहां। अबे जो सी माइनस सी माइनस टू एस एस माइनस टू साइन एक बार सरवाड़ो छेद बाबे सरवाड़ो शू थाय सरवाड़ो पाई प्लस फाइव पाई बाय फाइव पाई कितना था सिक्स पाई बाय 12 અને પાછો બે છેદમાં આવે ને હં તો શું થશે આવું થશે જો પાઈ બાય 12 પ્લસ 5 પાઈ બાય 12 છેદમાં બે ઉપર કેટલા થયા 6 પાઈ બાય 2 ઇનટુ 12 હાઈ અને બે વડે ભાગ ચાલત કેટલા આવશે 2 એટલે કેટલા થયા પાઈ બાય 4 પ્લસ sin પાઈ બાય 4 ઇઝ ઇટ રાઈટ કે નહીં બરાબર into sin ये बात बाकी था ना बात बाकी करो तो पाई माती पाँच पाई जाए तो माइनस चार पाई छिद्मा बी अत्ता ते अने रस्सा ट्वेल अने बी वाले भाग करा दिया त्रा करा दिया माइनस पाई बाय सिक्स अगर आते हैं माइनस पाई बाय सिक्स साइन क्यों विदेश है अयुग्म होता माइनस टू तो माइनस पाई करा दिया प्लस टू और टू लगे आता है साइन पाई बाय फोर करा दिया 1 by root 2 हाँ अने sin pi by 6 कितना था sin 3 sin अरे sin 60 हाँ sin 60 कितना जे 1 by 2 तो आंसर तो आयो 1 upon root 2 तो क्लियर क्लियर था यू क्या नहीं हाँ सर हाँ આના દાખલા પાછા તમે હોમવર્ક માં લખી મોકલ્યો પણ જાતે કરવાનો ધ્યાન રાખજો હા જાતે કરવાના હવે જો આ દાખલો અહીંયા c + a ત્રીજો દાખલો જો કેટલા છે cos 7a plus આતો એકદમ મૌખિક થઈ આવી જશે જો છેદમાં sin 7a minus sin 5 c plus c 2cc c plus c કેટલા થાય 2cc એટલે cos પેલા બે નો સરવાળો સરવાળો કેટલો થયો ને છેદમાં બે 7a plus 5a 12a by 2 એટલે કેટલા થાય 6a into cos 7 minus 5 7 minus 5 यानी कि 2 2a by 2 यानी कि a divide by यहां सो दसे s minus s 2cs ने 2 cos सर्वालो by 2 करा दाए तो 6 से दवा ना into sin बाद बाकी by 2 करा दा sin अब ने कैंसल दे गया तो cos है ना छेद में sin निकला दिया कॉट है क्यों नहीं cot a equal to જમણી બાજુ થેન્ક યુ હવે આ દાખલા પાછા અલગ અલગ છે કે નહીં મિત્રો છે ને તો શું કરીશું એક sin ને સમા કરી નાખો cos માં અને sin ને cos માં લખો શું થાય cos 90 ડિગ્રી માઈનસ 65 ડિગ્રી પ્લસ cos 65 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 माइनस 60 बाय करा दे 90 माते 60 सब्ट्रैक्ट करो तो 30 माइनस 5 यानी कि 25 कॉस 25 डिग्री प्लस कॉस 65 डिग्री